जय हिंद, वंदे मातरम। दोस्तों स्वागत है तमारू फेमस एकेडमीनी यूट्यूब चैनल नी अंदर। मित्रों आज ना वीडियो नी अंदर आज आपणे हाईकोर्ट बेलिप मुख्य परीक्षा विषे बात करवाना छे। ओके, तमने तमाम मुजबता जेटला पण प्रश्नो छे ते तमाम प्रश्नोनो जवाब आ वीडियो में मित्रों तमने मिली जैसे। तो मित्रों बात करवाने छे हाईकोर्ट बेलिप मुख्य परीक्षा में तमने घणा बधा प्रश्नों थता हशे, जेम के मेन्स एग्जाम कोण आपी शकशे, मुख्य परीक्षानो सिलेबस शुं रहेशे, मुख्य परीक्षा की तैयारी केम करवी, केटला मार्क्सनू पेपर हशे अने मुख्य परीक्षा क्यारे आवी शके छे। तो आ तमाम प्रश्नोनो मित्रों आपणे समाधान करवाना छीए आ वीडियो लेक्चरनी अंदर। एना पहेला मित्रों जो तमे आपणी फेमस एकेडमी नामनी एप्लिकेशन ने गूगल प्ले स्टोर उपरथी डाउनलॉड ना करी होय तो अत्यारे ज मित्रों गूगल प्ले स्टोर उपरथी आपणी फेमस एकेडमी नामनी एप्लिकेशन ने डाउनलॉड करी लो, कारण के आवनारी तमारी हाईकोर्ट बेलिपनी मुख्य परीक्षा माटे अने पोलिस कॉन्स्टेबलनी परीक्षा माटे आ एप्लिकेशन तमने खूब ज हेल्पफुल साबित थवानी छे। तो अत्यारे ज मित्रों गूगल प्ले स्टोर उपरथी आ एप्लिकेशन ने डाउनलॉड करी लो। चेनल पर मित्रों नवा हो तो वीडियो ने चेनल पर नवा हो तो चेनल ने अवश्य सब्सक्राइब कर नाखजो। मित्रों स्टेप बाय स्टेप दरेक प्रश्नों मित्रों जवाब आपणे मेळवीए। तो पहेलो ज मित्रों आपणो सवाल छे, ए सवाल कयो छे, तो ए सवाल छे मित्रों के मेन्स जे मुख्य परीक्षा छे ते कोण आपी शकशे। तो मित्रों काले पण आपणे आना उपर विडियो बनावी चूक्या छीए कि मुख्य परीक्षानो क्राइटेरिया मित्रों एकदम क्लियर छे, मुख्य परीक्षा कोण आपी शके छे। जो तमे एसटी एससी ओबीसी ईडब्ल्यूएस ટૂંકમાં અનામત કેટેગરીમાં આવો છો તો તમારે 45 અથવા તેથી વધારે માર્ક્સ હોય તો તમે મુખ્ય પરીક્ષા આપી શકશો। ત્યારબાદ જો તમે બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાંથી આવતા હો તો તમારે 50 અથવા તો 50થી વધારે માર્ક્સ હોય તો તમે મુખ્ય પરીક્ષા આપી શકશો। ઓકે, તો આ મિત્રો નોટિફિકેશન આપણે કાલે જોયું તો આમાં ક્લિયર લખેલું છે કે મુખ્ય પરીક્ષામાં એલિજિબલ થવા માટે જો અનામત કેટેગરીમાં આવો છો તો ઓછામાં ઓછા 45 અથવા તેથી વધારે, જો બિન અનામત કેટેગરીમાં આવો છો તો 50 અથવા તેથી વધારે માર્ક્સ ઓછામાં ઓછા આટલા તો જોશે જ, જો આનાથી તમારા વધારે માર્ક્સ થતા હોય તો તમે આ પરીક્ષા આપી શકશો। ઓકે, 100% ચાન્સ છે પરીક્ષા આપી શકશો। ચાલો ત્યારબાદનો મિત્રો આપણો જે ક્વેશ્ચન શું છે, મુખ્ય પરીક્ષાનો સિલેબસ શું રહેશે, સિલેબસની મિત્રો હવે આપણે ચર્ચા કરીએ। તો જુઓ સિલેબસની મિત્રો વાત કરીએ તો મિત્રો સિલેબસની મિત્રો આપણે જો વાત કરીએ તો જે આપણને નોટિફિકેશનમાં જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જાહેર નથી કરવામાં આવ્યો, પરંતુ પરીક્ષાની પદ્ધતિ કેવી રહેશે તો કે આની એમસીક્યુ બેઝ પદ્ધતિ રહેશે। ઓકે, મુખ્ય પરીક્ષામાં પણ એમસીક્યુ પૂછાશે, ડિસ્ક્રિપ્ટિવ નથી પૂછાવાનું। બીજી વસ્તુ, સમય પણ 2 કલાકનો આપી દીધો છે એમને, ઓકે 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે, કેટલા માર્ક્સનું પેપર પૂછશે, શું સિલેબસ પૂછશે તે નથી કહ્યું, પરંતુ આપણને એમસીક્યુ ટાઈપ પરીક્ષા લેશે એ કહી દીધું છે, 2 કલાકનો ટાઈમ રહેશે એવું કહેવામાં આવી ગયું છે। ઓકે, અને સિલેબસમાં મિત્રો શું લખેલું છે એમને, ભાષાકીય જ્ઞાન અને તાર્કિક ક્ષમતા અમે પૂછીશું, આવું કીધું છે એમને। ડિટેલ સિલેબસ આવશે ત્યારે આપણે વાત કરીશું, પરંતુ અત્યારથી આપણે તૈયારીમાં લાગી જવું જોઈએ। તો મિત્રો કયા કયા વિષયો પૂછ્યા છે એની મિત્રો આપણે ચર્ચા કરી લઈએ। તો મોટાભાગનો મિત્રો જે પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ છે તે જ સિલેબસ રહેવાનો છે, જેમ કે આની અંદર મેથ્સ આવવાનું છે મિત્રો। ઓકે, મેથ્સ સિવાય નવો વિષય કયો એડ થઈ શકે છે, રીઝનિંગ, એની અંદર સિલેબસમાં જે આપણને નોટિફિકેશનમાં સિલેબસ નથી આપેલો પરંતુ એવું ખાલી લખી નાખ્યું છે તો કે અમે ભાષાકીય જ્ઞાન અને તાર્કિક ક્ષમતા એવું પૂછીશું, તો રીઝનિંગ મિત્રો આમાં આવી શકે છે। શું પૂછે આવી શકે છે, રીઝનિંગ આવી શકે છે। ઓકે, ચાલો ત્યારબાદ શું આવશે, મેથ્સ છે, રીઝનિંગ છે, બે વિષય થઈ ગયા। ત્યારબાદ ભાષાકીય જ્ઞાન એટલે ગુજરાતી ફરજિયાત આવશે, તો મિત્રો ગુજરાતી આવશે। ઓકે, ભાષાકીય જ્ઞાન કીધું એટલે ત્રીજો આપણો વિષય કયો થશે, ગુજરાતી। ઓકે, ત્યારબાદ સૌથી મોટો સવાલ થાય કે અંગ્રેજી આવશે કે નહીં આવે। ઓકે, તો મિત્રો અંગ્રેજીના ચાન્સ તો કોઈ કહી ના શકે પણ લગભગ આવવાની સંભાવના નથી। ઓકે, મુખ્ય પરીક્ષામાં પણ અંગ્રેજી પહેલાં પણ નહોતું, તો હવે એવું આપણે આશા રાખી શકીએ કે અંગ્રેજી નહીં આવે। ઓકે, ચાલો ત્યારબાદ આ ત્રીજો વિષય થઈ ગયો, ચોથો વિષય મિત્રો આવવાનો છે અને ફરજિયાત આવવાનો છે એ છે મિત્રો કોમ્પ્યુટર। ઓકે, કોમ્પ્યુટર ફરજિયાત આવશે। પાંચમો વિષય ફરજિયાત આવશે, જીકે હોવાનું જ છે મિત્રો, પાંચ વિષય થઈ ગયા। છઠ્ઠો વિષય છે મિત્રો કરંટ અફેર્સ। ઓકે, કરંટ અફેર્સ પણ ફરજિયાત મિત્રો આવવાના છે। તો મિત્રો આ 6 વિષય થઈ ગયા। ઓકે, આ 6 વિષય થઈ ગયા। ત્યારબાદ મિત્રો હવે શું, તો આ 6 વિષય પૂછાઈ શકે છે, રમતગમત કદાચ નો બી પૂછાય એવું બની શકે, પણ આ 6 વિષય અત્યારે આપણે આ 6 વિષયની મિત્રો આપણે તૈયારી કરી શકીએ, કારણ કે આ 6 વિષય મિત્રો લગભગ ફાઇનલ પૂછાશે જ। ઓકે,
આ વિષય હવે શું પૂછાય છે થોડુંક ડીપમાં પૂછાઈ શકીએ, કારણ કે મુખ્ય પરીક્ષા છે, ફાઇલનર સિલેક્શનમાં આપણે જો જવું હોય તો થોડુંક આપણે આમાં ડીપમાં કરવું પડે. ઓકે, કોમ્પ્યુટર ડીપમાં કરવાનું, મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ આ બધું થોડુંક ડીપમાં કરવું પડશે. ઓકે, કદાચ રમતગમત મિત્રો ના આવે એવું બની શકે, ઇંગ્લિશ ના આવે એવું બની શકે, અને જીકેમાં જે છે સામાન્ય જ્ઞાનમાં સ્પેસિફિક વિષયના પ્રશ્નો પૂછાઈ શકે, જેમ કે બંધારણના પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, બની શકે બંધારણના 15-20 ક્વેશ્ચન આવી શકે, બંધારણ અગત્યનો સબ્જેક્ટ રહેશે, કારણ કે હાઈકોર્ટની પરીક્ષા છે, બંધારણ મહત્ત્વનો સબ્જેક્ટ રહી શકે છે. ઓકે, અને 2 કલાકનો મિત્રો સમય છે, એટલે પેપર કેટલા માર્ક્સનું હોઈ શકે છે એનો પણ આપણે અંદાજો લગાવી શકીએ કે 2 કલાક જો સમય આપી દીધો છે તો બની શકે મિત્રો કે પેપર એ 100 માર્ક્સના બદલે 150 માર્ક્સ અથવા તો 200 માર્ક્સનું પેપર હોઈ શકે. ઓકે, તો 2 કલાકનો જો સમય વધારી દીધો છે તો એવું પણ બની શકે છે, પણ 100 માર્ક્સનું પણ હોઈ શકે છે. એવું નથી હોતો કે 2 કલાકનો સમય આપ્યો તો 100 માર્ક્સનું પેપર ના હોય. ઓકે, આપણે વનરક્ષક ફોરેસ્ટનું જે પેપર હોય છે એમાં 100 જ MCQ હોય છે, છતાં એમાં 2 કલાકનો સમય આપવામાં આવે છે, તો 100 માર્ક્સનું પેપર પણ હોઈ શકે છે, પણ તો સિલેબસ આ મિત્રો હોઈ શકે છે જે મુજબ મેં કહ્યો એવી રીતે. ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે આગળ મુખ્ય પરીક્ષાની તૈયારી કેમ કરવી, તો એની પણ મિત્રો આપણે વાત કરી દીધી કે જો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી આમાં કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, તમે આવનારી ગમે એવી ભરતીની તૈયારી કરતા જશો તો પહેલાં કયા વિષય કરી લેવાય, તો કે ભાઈ મેથ્સ કરી લેવાય, કારણ કે પોલીસ કોન્સ્ટેબલમાં મેથ્સ પૂછાવાનું છે 30 માર્ક્સનું, PSIમાં પૂછાવાનું છે, દરેક પરીક્ષામાં જે ગણિત છે તે પૂછાતું જ હોય છે અને ખૂબ સારું એવું પૂછાતું હોય છે, તો ગણિત પહેલું કરી લેવાય. ત્યારબાદ શું કરી લેવાય, તો કે રિઝનિંગ કરી લેવાય. ત્યારબાદ શું કરી લેવાય, તો કે ભાઈ ગુજરાતી કદાચ સ્કીપ કરો તો તમે GKમાં જઈ શકો છો, કારણ કે GK તમામ પરીક્ષાઓમાં પૂછાય છે, પોલીસ કોન્સ્ટેબલમાં પણ પૂછાવાનું છે અને હાઈકોર્ટમાં પણ પૂછાશે. તો ગણિત છે, રિઝનિંગ છે, GK છે. ઓકે, આના સિવાય આગળ વધવું હોય તો કરંટ અફેર્સ છે. ઓકે, અને કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર અગત્યનું રહેવાનું છે આમાં. તો આટલા વિષય તમે સૌ પ્રથમ તૈયાર કરી શકો છો, અને કદાચ તમારો જે મુખ્ય પરીક્ષામાં વારો ના આવે તો પણ તમે જે આગળની જે તમારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી શકો છો. ચાલો ત્યારબાદ આગળ વધીએ, કેટલા માર્ક્સનું પેપર રહેશે. મિત્રો વાત થઈ ગઈ, પેપર 100નું પણ હોઈ શકે, 150નું પણ હોઈ શકે અને 200નું પણ હોઈ શકે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા ક્યારે આવી શકે. ઓકે, તો મુખ્ય પરીક્ષાનું તો હાઈકોર્ટ છે એટલે કાંઈ નક્કી ના કહી શકાય, પરંતુ આપણે ઉમેદ રાખીએ કે ક્યારે આવી શકે. તો આનો જવાબ તો મિત્રો ના મળી શકે કે ક્યારે આવી શકે, પણ આશા રાખીએ કે વહેલી તકે આવી જાય, 2-3 મહિનામાં આવી જાય એવી આશા રાખી શકીએ છીએ. તો મારા ખ્યાલ મુજબ 2-3 મહિનામાં મુખ્ય પરીક્ષા આવી શકે છે. ઓકે, તો 2-3 મહિનાનો લગભગ સમય મળશે, જો કે આ ફક્ત અંદાજો છે, પરીક્ષાનું નક્કી નથી હોતું, પણ આપણે આશા રાખી શકીએ કે 2-3 મહિના કદાચ આવી જાય. તો મિત્રો આ હતી હાઈકોર્ટ પેલીફમાં જેટલા પણ મૂંઝવતા પ્રશ્નોના જવાબ. હજી પણ તમને કોઈ પણ પ્રકારનો જો પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, હાઈકોર્ટ પેલીફની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે તમે આપણી ફેમસ એકેડેમીની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને ટૂંક સમયમાં આપણે આની જો બનશે તો આની બેચ પણ હાઈકોર્ટની મુખ્ય પરીક્ષાની લાવશું. ચાલો, તો મિત્રો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.